Good morning, dear friends. Welcome back to lecture series of Fisheries Biology. Unit number four. In this unit, we already discussed about fish. Eyes. A uh, introduction of fish. And there are the two types of fish. First one is contractile fish like cartilaginous. And osteitis like bonifis. There are the two difference between contractis and osteitis. This question is most important for your question for your exam. Now today we will discuss about scales in fishes. So in these scales like. Cycloid scale, tynoid scale, gynoid scale, placoid scales, and cosmoid scale. There are the five types of scales. Before, type, before start the scales, first of all, we are discuss the what is scale. In fishes, ascot-skeletons made by dermal scales. ફિશની અંદર એક્ઝોસ્કેલેટન્સ એટલે કે બહારનું આવરણ અને એન્ડોસ્કેલેટન્સ લાઈક ટાઈપ્સ ઓફ પછી અંદરનું આવરણ સો આ એક ડર્મલ સ્કેલ તરીકેનું કામ કરે છે ડર્મલ્સ એટલે કે સ્કીન ધે આર સ્મોલ થી સી કેલ્કેરિયસ એટલે કે કેલ્શિયમનું બનેલું હોય એવું કેલ્શિયમ લાઈક ઓર બોડી પ્લેટ્સ વિચ ફીટ ક્લોઝલી ટુગેધર ઓર અવરલેપ આઈથર ક્લોઝલી ટુગેધર ઓર અવરલેપ જો સ્કેલ છે એ બોડીની પ્લેટ ઉપર એ રીતના ફિટ થયેલા હોય કે का तो एक बीजा एकदम थी, एक थी जोड़ेला हो अथवा तो एक बीजा ऊपर थोड़ा थोड़ा भाग ने अंदर चढ़ेला हो तो इतने कि ओवरलैप था ये स्केल्स फॉर्म अ प्रोटेक्टिव कवरिंग ऑफ एक्सोस्केलेटन्स ऑन द बॉडी स्केल जे ए प्रोटेक्ट कर से जे એક્ઝોસ્કેલેટન્સ છે બહારનું કવર છે બહારનું આવરણ છે એને પ્રોટેક્ટ કરશે ઓફ સ્કેલ્સ આર ડિફરન્ટ ઇન ડિફરન્ટ સ્પીસીસ આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પીસીસ ઓફ ફિઝ હેવ ઓલરેડી ડિફરન્ટ સ્કેલ્સ અલગ અલગ સ્પીસીસની માછલીઓ હોય ફિશ હોય તો એની અંદર અલગ અલગ ટાઈપના સ્કેલ્સ આવેલા હોય છે કે જોવા મળતા હોય છે ઇન ધી સ્કેલ્સ હેવ અ ફાઈવ ટાઈપ્સ ઓફ સ્કેલ ફર્સ્ટ ઇઝ સાયક્લોઇડ સ્કેલ ટેનોઇડ સ્કેલ ગનોઇડ સ્કેલ પ્લેકોઇડ સ્કેલ

ફ્લેક્સિબલ છે અને આ જે ટ્રાન્સપરન્ટ પ્લેટ છે ટ્રાન્સલુસન્ટ પ્લેટ્સ છે એવું હોય છે ધે આર લોકેટેડ ઇન ધ ડર્મલ પોકેટ્સ ક્યાં આગળ લોકેટેડ થયેલું હોય છે ડર્મલ પોકેટ્સમાં હવે ડર્મલ પોકેટ્સ એટલે હું ડર્મલ એટલે કે સ્કીન સ્કીન પોકેટ્સ હોય છે ત્યાં આગળ એ આવેલું હોય છે પ્રોસેસ કોન્સન્ટ્રિંગ લાઇન હવે જો કોન્સન્ટ્રિક લાઇન એટલે શું તો આપણે આ સ્કેલની અંદર આપણે જોઈએ છીએ કે આ જે બ્લેક કલરની જે લાઇન છે એને જ કોન્સન્ટ્રિંગ લાઇન કહેવામાં આવે છે કે જે ગ્રોથ થતી હોય છે જેમ જેમ કોન્સન્ટ્રિંગ લાઇન ગ્રોથ થતી હોય એમ આપણે ફીસ છે એની એજને ડિટરમાઇન કરી શકીએ

એટલે કે નીચેનું લેયર ફાઇબ્રસ કનેક્ટિવસ્યુ થી બનેલું હોય છે ફાઈબ્રસ ના જે ટીસ હોય છે બનેલું હોય છે છે આ જે સ્કેલ એ એકબીજાની સાથે ઉપર ચડેલા હોય છે એટલે કે અવરલેપ થયેલા હોય છે સાયક્લો સ્કેલ્સ આર ફાઉન્ડ ઇન લંગ ફિશ જે ફેફસા ધરાવતી ફીસ છે એની અંદર આ સાયક્લોજ સ્કેલ જોવા મળતા હોય છે એક્ઝામ્પલ એમિયા અને કાર્પસ ધીસ પોઈન્ટ ના નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટેનોઇડ સ્કેલ સો ટેનોઇડ સો ઇટ્સ અ ગ્રીક વર્ડ ટેનોઇડ ઇટ એ કયો છે વર્ડ ગ્રીક વર્ડ છે સો ટેનોઝ ઇઝ ઇક્વલ ટુ કોમ ટેનોઝ એટલે કે કોમ્બ થાય અને કોમ્બ એટલે કે દાંતીયો આપણે વાળોડામાં તો દાંતીયો હોય એ કોમ્બ કહેવાય આપણે એને તો તમે જોઈ શકો છો અહીંયા આગળ દાતા ટાઈપનો આખા આખા નીચેના પાર્ટ્સમાં આ એનો સ્કેલ્સની અંદર આવેલા છે પાર્ટ્સ છે દાતા ટાઈપને એટલા માટે આપણે એને ટેનોઇડ સ્કેલ્સ કહેવામાં આવે છે આ જે સ્ટ્રક્ચર છે એરેન્જમેન્ટ ધયાર સિમિલર ટુ સાયક્લોઇડ સ્કેલ્સ

ઘણી બધી ફિશની સ્પીસીસ આવેલી હોય છે એ ફિશની સ્પીસીસની અંદર અલગ અલગ ટાઈપની હોય છે ઇચ સ્કેલ્સ ઇઝ એમ્બેન્ડેડ ઇન અ સ્મોલ ડર્મલ પોકેટ એમ્બેન્ડેડ એટલે કે જડિત હોવું કે પછી જળવું કે પછી એકદમથી ચોંટાડેલું હોય એવું છો આ જે સ્મોલ ડર્મલ પોકેટ હોય છે એની અંદરના ભાગમાં જ એમ્બેન્ડેન્ટ થયેલું હોય છે ધે આર કમ્પોઝ ઓફ અન્ડરલેઇંગ ફાઈબ્રસ લેયર હવે અન્ડરલેઇંગ ફાઈબ્રસ લેયર એટલે શું તો કે જે અંદરના ભાગમાં હોય એવો અન્ડરલેઇંગ હવે આ જે કમ્પોઝ છે એ દ્વારા થયેલું છે તો કે ફાઈબ્રસ લેયર દ્વારા અંદરના ભાગની અંદર જે લેયર હોય એના દ્વારા એ કમ્પોઝ થયેલું છે કવર બાય બોન બોન લેયર લેયર એ જે હોય એટલે કે જે બોન ને મળતું આવતું હોય રિઝેમ્બલિંગ એટલે કે મળતું આવતું હોય તેવું તો બોનને મળતું આવતું હોય તેવું લેયરથી કવર થયેલું હોય છે

અને એન્ટીરિયર આગળના ભાગ છે એ એન્ડ ઓફ ધી એને ફોલો કરશે એટલે આપણે તમને ખબર હોય તો આપણે ગામની અંદર જોઈએ તો નળિયા આવેલા હોય છે તો એક નળિયાની ઉપર એક નળિયું આવેલું હોય છે એટલે કે ઓવરલેપ થયેલું હોય છે તો એક નળિયાની ઉપર એક નળિયું હોય અને એ પછી છેલ્લે સુધી એ જ રીતના હોય છે તો એ જ રીતના પાછળના ભાગથી લઈ અને આગળ સુધી એને ફોલો કરશે આપણે કેમ એ રીતના કે ઉપરનો જે ભાગ છે એક નળિયું છે તો એને જ ફોલો કરવાનું છે તો એ નીચે સુધી ફોલો થશે ઘટે ત્રાસ આ રીતના આપણે નડિયા છે એ સીધા હોય છે આ છે એ ત્રાસ આવે છે એના સ્કેલ્સ પોસ્ટર એન્ડ હવે પોસ્ટીરિયન એન્ડ કે તો કે સ્કેલ્સનો નો પાછળનો ભાગ પોસ્ટિરિયર એન્ડ બિયર્સ બિયર્સ એટલે કે ધરાવું બિયર્સ નંબર્સ કોમ્સ લાઈક ટીથ ઓર સ્પાઇન પાછળનો જે ભાગ છે એ ટાઈની ટીથ ધરાવે છે અથવા તો સ્પાઇન્સ ધરાવે છે સ્પાઇન એટલે કે કાંટાઓ કે પછી દાંત હોય એવા બરાબર છે શું ટેનોઇડ સ્કેલની અંદર યાદ રાખવા જેવા પોઈન્ટ ક્યાં ક્યાં છે તો કે સૌથી પહેલો

ચતુષ્કોણ એટલે કે આ જે ચતુષ્કોણ હોય એ બંને બાજુથી સેમ ટુ સેમ હોય એવું જેને રમબોઇડ કહેવામાં આવે છે ગોનેટ સ્કેલ ક્લોઝલી ફિટેડ સાઈડ બાય સાઈડ સી આ જે ઓવરલેપ નથી આ કઈ રીતના છે તો કે સાઈડ બાય સાઈડ એ ફિટ થયેલા છે લાઈક ટાઇલ્સ આપણે જે લાદીનું આપણે જોઈએ છીએ સાઇડ બાય સાઈડમાં એકદમથી ફિટ થયેલા હોય છે તો એ જ રીતના

એવું છે તો કે હાર્ડ છે ઓબ્વિયસલી આર્મર છે એટલા માટે આર્મર એટલે કે જે રક્ષા કવચ હોય એવું આર્મરને આપણે બખતર કહી શકાય સો હાર્ડ હોય છે શાઇની હોય છે અને ટ્રાન્સલુસન્સ મટીરિયલ્સનું બનેલું હોય છે અફ મેશોડર્મલ ઓરિજિનલ કોલ્ડ એઝ ગનોઇન સી મેશોડર્મલ હિયર ધ થ્રી ટાઈપ્સ ઓફ ડર્મલ ફર્સ્ટ વન ઇઝ મેસોડર્મલ છે એ કેવું છે વચ્ચેનો છે એક્ટોડર્મસ એટલે કે બારનું ડર્મલ અને એન્ડોડર્મલ એટલે કે ઇન્ટરનલ કે અંદરનું ડર્મલ અને વચ્ચેનું જે ડર્મલ છે એને કહેવાય મેસોડર્મલ અને આ જે મેસોડર્મલ છે એ જેમાંથી બનશે અને એ વસ્તુને આપણે કહીશું ગનાઇન સ્કેલ્સ અથવા તો ગનાઇન ઈટ સ્કેલસ કન્સિસ્ટ ઓફ અ બોની બેઝ કોટેડ અહીં આગળ કેનું કન્સિસ્ટ થયેલું છે કન્સિસ્ટ એટલે કે બનવું તો બોની બેઝ કોટેડનું બનેલું છે એટલે કે હાડકાના બેઝથી બનેલું હોય છે જેમ કે આપડા જે નખ છે એ કદાચ એ ક્યાંથી બનેલા હોય છે તો કે હાડકાની બાજુમાંથી થઈને નીકળતા હોય છે તો હાડકાના બેઝમાંથી બનતા હોય છે આપણા જે નેલ છે આપણા નખ છે એ હાડકાની બાજુમાંથી બનતા હોય છે તો એ જ રીતના આ જે સ્કેલ છે એ બોની બેઝ કોટેડ છે અ શાઇનિંગ સબસ્ટેન્સ ગોનોઇડ એન્ડ ઓપનિંગ ઓફ લેટરલ લાઇન કેનાલ અહીં આગળ તમને ખ્યાલ છે કે મેં તમને કીધું કે ભાઈ જે માછલી છે ફીસ છે એના વચ્ચેના ભાગમાં લેટરલ લાઇન આવેલી હોય છે તો

ગોનેજ સ્કેલ્સ આર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રિમેટિવ્સ રેફિસ હવે આ જે ગોનેજ સ્કેલ છે ક્યાં આગળ કેરેક્ટરાઇઝ થાયતા હોય છે તો કે જે પ્રિમેટિવ્સ રેફિસ છે એની અંદર જે એક્ઝામ્પલ આપણે જોઈએ તો પોલિપ્ટેરસ છે એસિપેન્સર છે એન્ડ લેપિડોસ્ટેટસ છે અથવા તો ગાર્પેક આ બધા માછલીઓના નામ છે કે જે એક્ઝામ્પલમાં આવે છે કે જે રેફિશની અંદર આવે પ્રિમેટિવ રેફિશની અંદર આવતા હોય છે આ રેફિશની અંદર આવા પ્રકારના સ્કેલ છે એ આવતા હોય છે ગટ એટ ના ફોર્થ વન ઇઝ પ્લેકોઇડ સ્કેલ ઇચ સ્કેલ્સ ઇઝ કમ્પોઝ ઓફ અ બેઝલ બોની પ્લેટ આ પણ બોની બ્લેડ પ્લેટ માંથી આવેલું હોય છે એમેન્ડેન્ડ ઇન ધ ડર્મિસ તો ડર્મસ ની અંદર ચામડી ની અંદર જડિત હોય છે ફ્રોમ વિચ પ્રોજેક્ટ ટ્રાઈડેન્ટ સ્પાઇન આજે ટ્રાઈડેન્ટ એટલે કે ત્રિશૂળ આકાર થાય ટ્રાઇડેન્ટ એટલે ત્રિશૂળ આકાર આના સ્કેલ કેવા હોય છે ત્રિશુળ આકારના હોય છે બેઝલ પ્લેટ ઇઝ ફોર્મ ઓફ એ ટ્રેબેક્યુલર કેલ્સિફાઈડ ટિશ્યુઝ અહીં આગળ ટ્રેબેક્યુલસ એટલે કે એકદમથી બીમ બનેલું હોય એવું જે કેલ્શિયમનું આ જે બીમ બનાવેલું હોય છે જે બેઝ કહેવાય એને ટ્રેબેક્યુલર કહેવાય કે જે કેલ્શિયમ ટિશ્યુઝની બનેલું હોય છે સ્પાઇન ઇઝ કમ્પોઝ ઓફ ડેન્ટાઇન કવર્ડ બાય અ હાર્ડ મટીરિયલ્સ ઇઝ વિટ્રો ડેન્ટાઇલ આ જે સ્પાઇન છે વચ્ચેનો જે ભાગ છે જે ત્રિશુળાકારનો જે વચ્ચેનો જે ભાગ છે એ કેનો બનેલો છે હાર્ડ મટીરિયલનો બનેલો છે અને હાર્ડ મટીરિયલ એટલે કયું તો કે વિટ્રોડેન્ટાઇલ અને વિટ્રોડેન્ટાઇલ એટલે કયું તો કે હાર્ડ એનિમલ લાઈક સબસ્ટેન્સ કવરિંગ ધ સરફેસ ઓફ ધ સ્કેલ્સ જેમ કે આપણા દાંત છે હેનો વચ્ચેનો જે ભાગ હોય છે એ કઈ રીતના બનેલો હોય છે એકદમથી હાર્ડ મટીરિયલનો બનેલો હોય છે એકદમથી એને ચોંટાડાલા હોય છે આપણા દાંતને હે ને તો એ જ રીતના આ ડેન્ટાઇલને કવર કરશે વિટ્રો ડેન્ટાઇલ પ્લેકટ સ્કેલ્સ કન્ટેન હવે પ્લેકટ સ્કેલની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે કન્ટેનની અંદર કઈ કઈ વસ્તુ આપણે જોઈએ છે તો પલ્પ કેવિટી એટલે કે પલ્પની કેવી કેવીટી એટલે જગ્યા હોવી પલ્પ કેવિટી ઇનસાઇડ સ્પાઇન આ જે ભાગ ભાગ છે છે વચ્ચેનો એના અંદરના ભાગની અંદર પલ્પ કેવિટી આવેલી હોય છે અને આ જે પલ્પ કેવિટીના કન્ટેન્ટ ની અંદર આપણે જોઈએ તો ઓડન્ટો બ્લાસ્ટ આવેલું હોય છે ઓડન્ટો બ્લાસ્ટ ઓડન્ટો બ્લાસ્ટ મીન્સ સેલ્સ ઇન ધ પલ્પ ઓફ એ સ્કેલ્સ અથવા તો ટીથ આ જે કેવીટી છે એને અંદરના ભાગની અંદર એવા સેલ્સ આવેલા હોય છે કે જે ફોર્મિંગ ધ સેલ બ્લડ કેપિલરીસ નર્વસ એન્ડ લિમ્ફ ચેનલ આવેલી હોય છે હા ઓડેન્ટોબ્લાસ્ટની અંદર જે કેવિટી હોય છે પલ્પ કેવિટી એની અંદર આટલા ટાઈપ્સના જેમ કે સેલ છે ફોર્મિંગ સેલ છે બ્લડ કેપિલરી છે નર્વસ છે સેલ છે અને લિમ્ફ ચેનલ છે લિમ્ફ એટલે કે લસિકા ગ્રંથી લસિકા નર્વસ છે જો ચેતાતંતુ અને બ્લડ કેપિલરી સપોઝ લે કે આપણે કોઈ પણ ફીસ હોય એનો આ એક ભિંગડું ઉખેડીએ તો એને ત્યાંથી બ્લડ રિલીઝ થાય એને બ્લડ નીકળે એને દુખાવો થાય કારણ કે એ નર્વસ છે એટલે દુખાવો થશે બ્લડ કેપિલરી છે એટલે બ્લડ નીકળશે

बन क्या थी बन तो के ए एंटायर सरफेस बॉडी हुई थी एमा थी ए बन से दिस आर कैरेक्टराइज्ड ऑफ एलास्मो ब्रांची फिश एलास्मो ब्रांची फिश छे ए फिश ने एक प्रकार छे के एक स्पीस एक टाइप्स छे लाइक शार्क एंड रे फिश स्टिंग रे तो आ शार्क अने

કે જેના ટાઈની તીર્થ છે એ કેવાય છે ઉપરના ભાગમાં હોય છે અને નીચેના ભાગમાં હોય છે એ કેવું છે જે સર્ક્યુલર હોય છે એ નીચેના ભાગમાં ઓવરલેપ થયેલું હોય છે એ જ રીતના ગનોઈડ સ્કેલ જોયું કે જે એકદમથી કેવું હોય છે તો કે રમ્બોઇડ એઝ ડાયમંડ શેપમાં હોય છે અને એ ટાઇલ્સની જેમ ફિટ થયેલું હોય છે ક્લોઝલી ટુગેધર હોય છે કટેટ ના લાસ્ટ વન ઇઝ પ્લેકવેટ સ્કેલ પ્લેકવેટ સ્કેલ આપણે કેવું જોઈ સી આ પ્લેકવેટ સ્કેલ છે વચ્ચેનો જે ભાગ છે એને આપણે બેઝ હતું કે જે પલ્પ કેવિટી આવેલું હોય છે ઓડન્ટોડર્મસ ને બધી વસ્તુ અહીંયા વચ્ચેના ભાગમાં આવેલી હોય છે એન્ડ અહીંયા આગળ ત્રિકોણ આકારનો હોય એટલે ત્રિશુળ આકારનો હોય છે સો ધેર આર ધ ફોર ટાઈપ્સ ઓફ સ્કેલ ધીસ ફોર ટાઈપ્સ ઓફ સ્કેલ્સ ઇઝ Also, importance in two marks question. In every exam, it will be asking uh, any one or two scales in every exam. Cut it. So it must be do it for the your final exam. And last one is cosmoid scales these types of scale do not occur in living fish these were characteristics of certain ostracoderms placoderms and extant sarcopterygians like lopin fin fishes and lung fishes Aji. કોસ્મોઇટ સ્કેલ છે એ ઘણા બધી જગ્યાએ જેમ કે ઓસ્ટ્રોકોડર્મ છે પ્લેકોડર્મ છે અને એક્સ્ટિંગ્સ એન્ડ એક્સ્ટિંગ્સ ઇન સર્કોપટેરેન્જિયસ એટલે કે લો ફીન ફિશિસ હોય છે અથવા તો લંગ ફિશિસ હોય એની અંદર આ કોસ્મોઇટ સ્કેલ છે એ જોવા મળતા હોય છે ધીઝ કન્સિસ્ટેડ ઓફ ફોર ેયર કન્સિસ્ટડ એટલે કે બનવું ડિસ્ટિન્ક એટલે કે એકદમથી સુવ્યવસ્થિત હોય તેવું એટલે કે અહીં આગળ જે આઉટર મોસ્ટ થીન એનિમલ છે જે બારનું આવરણ છે એ સારી રીતના ચાર લેયરની અંદર વ્યવસ્થિત રીતે બનેલું હોય છે લાઈક ગોનોઇડ થી ડેન્ટાઇન લાઈક